तो મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એમસીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. આ સમાચાર તરફ નજર કરીએ તો કોરોના સંક્રમણ મામલે એમસીએ મહત્વનો નિર્ણય લીધો છે. 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વ છે કે 28 વિસ્તારોમાં દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો ગાઈડલાઈનનો ઉલ્લંઘન થવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. તો મોટી સંખ્યામાં રાત્રિ समय दरमियान अनेक लोको फरता हता, बेफाम मास्क वगैरह लोको फरता जोवा मळता हता अने तेना कारणे ज एमसीए महत्वनो निर्णय लीधो छे. तो सिंधु भवन एसी हाईवे परनी दुकानो बंद राखवामां आवशे. तो रात्रे 10 वाग्या बाद मार्केटो नहीं खोली शकाय ते अंगे महत्वना समाचार सामे आव्या छे. तो जे मुजब गई काले एमसी द्वारा एक वीडियो पण जाहेर करवामां आव्यो हतो, तेमां अनेक विस्तारो जोवा मळ्या हता. कही शकाय के अनेक लोको मास्क वगर बेफाम फरता पण देखाया था अने तेना कारणे जे एमसीए आजे निर्णय लीधो छे. तो अनलॉक 4 मां आम तो छूटछाट आपवामां आवी हती, हजु तो अनलॉक 5 नी पण गाइडलाइन्स थी अनेक शक्यताओ पण जोवा मळी रही छे. परंतु तेनी पहला ज सरकारे कही शकाय के अमदावादमां कर्फ्यू लागवाना जे अंधारो देखाई रह्या हता ते आखरे स्पष्टपणे जोवा मळी रह्यो छे के અમદાવાદમાં 27 જેવા વિસ્તારો છે, તે વિસ્તારોના પણ નામો સામે આવ્યા છે. ત્યારે પ્રહલાદનગર રોડ વાંસેથી કાકેગા ઢાબા, પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ, બૂટ ભવાની, તો એઝી હાઈવે, અનેક એવા જે રસ્તાઓ હતા તેના પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તો અમદાવાદમાં ખાણીપીણીના સ્થળો પર અનેક ભીડ જોવા મળી હતી, ત્યારે યુવાનો બેફામ બન્યા હતા. તેના કારણે કોરોના સ્પ્રેડર પણ બન્યા હતા, સુપર સ્પ્રેડર જોવા મળ્યા હતા. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ ખાણીપીણીની બજારોમાં ટોળાશાહી બંધ કરવા માટે એમસીને આદેશ આપ્યો. એક તરફ અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા બમણી થતી દેખાઈ રહી છે. મહત્વ છે કે ગઈકાલે જે અમદાવાદમાં કોરોનાના કેસ 194 આવ્યા તેના કારણે વધારે ચિંતાનું વાદળ વરસ્યું છે. તો બીજી તરફ શહેરમાં મોડી સાંજ બાદ એસજી હાઈવે સહિત વિવિધ સ્થળો પર યુવાનોની ભારે ભીડ પર થતી દેખાઈ રહી છે. જે જોતા કોરોનાના સંક્રમણને ફેલાવવા માટે યુવા વર્ગને જવાબદાર મનાઈ રહ્યો છે.